મગજનો બીજો ભાગ મધ્ય મગજ. તો આ મધ્ય મગજ એ ખૂબ નાનું અને ચાર નાના ચતુષ્કાય ખંડોનું બનેલું હોય છે. હવે ઉપરની બાજુએ આવેલી એક જોડ તેને કહેવામાં આવે છે સુપિરિયર કોલિક્યુલી. આ સુપિરિયર કોલિક્યુલીનું કાર્ય જોઈએ. તો સુપિરિયર કોલિક્યુલી એ આંખો અને શીર્ષના એટલે કે મસ્તકના સ્નાયુઓના ઉર્મી વેગને ગ્રહણ કરે છે. આ ઉપરાંત દ્રષ્ટિની પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે છે. આમ સુપિરિયર કોક્યુલી એટલે કે ઉપર આવેલી એક જોડનું કાર્ય છે આંખો અને શીર્ષના સ્નાયુઓના ઉર્મી વેગને ગ્રહણ કરવાનું અને દ્રષ્ટિની પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું. આ ઉપરાંત નીચે આવેલી જોડી કે જેને કહેવાય છે ઇન્ફિરિયર કોલિક્યુલી. તો આ ઇન્ફિરિયર કોલિક્યુલીનું કાર્ય જોઈએ તો તેનું કાર્ય છે કર્ણ અને કર્ણ એટલે કાન અને શીર્ષના સ્નાયુઓમાંથી આવતા ઉર્મી વેગને ગ્રહણ કરવું અને બીજું કાર્ય છે શ્રવણ પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરવું. આમ મધ્ય મગજ એ દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મધ્ય મગજ એ ખૂબ જ નાનું અને તે ચાર નાના ચતુષ્કાય ખંડમાં બનેલું છે. ઉપરની જોડી સુપિરિયર કોલિક્યુલી જે આંખો અને શીર્ષના ઉર્મી વેગના
ग्रहण करवानुं अने दृष्टिनी परावर्ती क्रियाओनुं नियंत्रण करवानुं कार्य करे छे। ज्यारे नीचेनी जोड़ इन्फीरियर कॉलिक्युली कहेवामां आवे छे, जे कर्ण अने शीर्षना स्नायुओमांथी आवता उर्मिवेगने ग्रहण करे અને શ્રવણ પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે। મગજનો ત્રીજો ભાગ જે છે પશ્ચ મગજ। આ પશ્ચ મગજના ત્રણ ભાગ છે, કે જેમાં પહેલું છે અનુમસ્તિષ્ક, બીજો ભાગ છે સેતુ, અને ત્રીજો ભાગ છે લંબમજ્જા। સૌથી પહેલા જોઈએ અનુમસ્તિષ્ક। तो आ अनुमस्तिष्क ए खूबज मोटू अने पूर्ण विकसित होय छे। અને તે બે મોટા પાર્શ્વ ભાગનું બનેલું છે, કે જેમાંનો એક ભાગ છે અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને બીજો ભાગ છે નાનું વર્મિસ। અનુમસ્તિષ્ક એ નક્કર એટલે કે કઠણ અને શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી શાખામય રચના છે, અને તેની ફરતે એટલે કે આવી વૃક્ષ જેવી શાખામય રચનાની ફરતે ખૂબ જ ગળીમય ભૂખરા દ્રવ્યનું આવરણ હોય છે। અનુમસ્તિષ્કનું કાર્ય જોઈએ તો અનુમસ્તિષ્ક એ સ્નાયુઓની ક્રિયાઓનું જેવી કે દોડવું, વાતચીત કરવી, ટાઈપ કરવું વગેરે વગેરે જેવી સ્નાયુઓની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે। તો પશ્ચ મગજનો પહેલો ભાગ જોયો અનુમસ્તિષ્ક, કે જે ખૂબ જ મોટું અને પૂર્ણ વિકસિત છે, અને તે બે મોટા પાર્શ્વ ભાગોનું બનેલું છે, કે જેને અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને નાનું એટલે કે કદમાં નાનું એવું વર્મિસ
નું બનેલું છે. હવે અણુ મસ્તિષ્ક એ નક્કર શ્વેત દ્રવ્યને બનેલી વૃક્ષ જેવી શાખામય રચના છે અને તેની ફરતે ગળીમય ભૂખરા દ્રવ્યનું આવરણ આવેલું હોય છે. અણુ મસ્તિષ્કનું કાર્ય છે સ્નાયુઓની ક્રિયાઓનું નિયંત્રણ કરવું. આ સ્નાયુઓની ક્રિયાઓ જેવી કે દોડવું, વાતચીત કરવું, તરવું, ટાઈપિંગ કરવું વગેરે જેવી ક્રિયાઓનું નિયંત્રણ અણુ મસ્તિષ્ક દ્વારા થાય છે. પશ્ચિમ મગજનો બીજો ભાગ સેતુ. તો આ સેતુ એ અંડાકાર રચના છે અને તે મુખ્યત્વે ચેતાતંતુનું બનેલો છે. સેતુ એ અંડાકાર આકારની રચના છે અને તે મુખ્યત્વે ચેતાતંતુઓનું બનેલું હોય છે. સેતુ એ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડે છે, એટલે કે તે ખરેખરમાં સેતુ એટલે કે જોડાણનું કાર્ય કરે છે. તે અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડે છે. હવે આ અનુમસ્તિષ્ક એ એટલે કે સેતુ, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડતા સેતુ નું કાર્ય જોઈએ તો સેતુ ઉર્મિ વેગનું પ્રસારણ એટલે કે વહન લંબ મજ્જા અનુમસ્તિષ્ક ના ગોળાર્ધ અને બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક વચ્ચે કરે છે. આમ સેતુ એ ખરેખર નામ પ્રમાણે સેતુનું જ કાર્ય કરે છે, એટલે કે તે અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડે છે. આ ઉપરાંત તે ઉર્મિવેગનું પ્રસારણ લંબ મજ્જા, અનુમસ્તિષ્કના ગોળાર્ધ અને બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્કની વચ્ચે કરે છે. સેતુ એ અંડાકાર આકારનું હોય છે અને તે ચેતાતંતુઓનું બનેલું હોય છે. પશ્ચિમ મગજનો ત્રીજો ભાગ છે લંબ મજ્જા. તો લંબ મજ્જા એ પિરામિડ આકારનું હોય છે. આ ઉપરાંત તે મગજના પશ્ચિમ ભાગમાં આવેલું છે અને તે કરોડરજ્જુને જોડતો
ভাগছে। লম্ব মজ্জা এ চতুর্থ গুহা એટલે કે ચોથી ગુહાની ફરતે આવેલો હોય છે। હવે આ ચતુર્થ ગુહાની રચના જોઈએ તો ચતુર્થ ગુહામાં ખૂબ જ પાતળા બિન ચેતાકીય એટલે કે ચેતાકોષો ન હોય તેવા અધિચ્છદ ગળીયુક્ત છત આવેલી હોય છે। આવી અધિચ્છદ ગળીયુક્ત છતને પશ્ચ રુધિર કેશિકા ચાળ કહેવામાં આવે છે। હવે લંબ મજ્જાનું કાર્ય જોઈએ તો જુદા જુદા કેન્દ્રો આવેલા છે, જેમ કે હૃદયને લગતા, શ્વસનને લગતા, રુધિર વાહિનીના સંકોચનને લગતા, ઉપરાંત શ્વસન, રુધિર દબાણ, લાળનો સ્ત્રાવ, ગળવું, ઉલટી કરવી, છીંક ખાવી, ખાંસી ખાવી જેવા અનેક અનૈચ્છિક કાર્યોનું નિયંત્રણ કરે છે। આમ લંબ મજ્જાનું મુખ્ય કાર્ય છે અનૈચ્છિક કાર્યોનું નિયંત્રણ કરવું।